બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા કેસ 1096 જેટલા નોંધાયા છે. તો આ સાથે 24 કલાકમાં 1011 દર્દીઓએ કોરોનાને આપી છે મહાત. 24 કલાકમાં 20 દર્દીઓના મૃત્યુ થયા છે. તો આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 88,942 કેસ થયા. સુરતમાં કોરોનાના નવા 250 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં કોરોનાના નવા 157 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના નવા 1096 કેસ નોંધાયા. મહત્વનું છે કે જે રીતે સતત આંકડાઓ દરરોજ 1000 થી 1100 જેટલા કોરોનાના પોઝિટિવ આંકડા સામે આવી રહ્યા છે. 24 કલાકમાં 20 લોકોના મૃત્યુના સમાચાર. અત્યાર સુધીમાં કુલ 88,942 કેસ થયા છે ગુજરાતમાં. આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર અમારી સાથે. જી હિતલ, જે રીતે નવા 1000 ની આસપાસ જે આ કેસ સામે આવ્યા છે, 20 લોકોના મૃત્યુના સમાચાર છે, શું વિગતો હાલ? જી ચોક્કસ, એવું કહી શકાય કે 1096 કેસ આજે નવા નોંધાયા છે. સામે 1011 દર્દીઓ સાજા થયા છે અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં સાજા થવાનો જે દર છે એ 80.12% પર પહોંચ્યો છે. જ્યારે સૌથી વધારે મહત્વની વાત છે કે આજે 72,577 ટેસ્ટ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યા હતા અને આ ટેસ્ટ પૈકી 1096 જે દર્દીઓ નવા નોંધાયા છે. ક્યાંક ને ક્યાંક આજે મૃત્યુ આંકની વાત કરીએ તો મૃત્યુ આંક પણ 20 પર પહોંચ્યો છે અને એમાં જે જોવા જઈએ તો અમદાવાદમાં 4 મૃત્યુ છે, સુરત કોર્પોરેશનમાં 3 મૃત્યુ છે અને સુરત ગ્રામ્યમાં 4 છે. એટલે સુરતમાં કુલ 7 મૃત્યુ થયા છે. એટલે મૃત્યુ આંકમાં પણ જે સુરત પહેલા નંબરે છે એવું ચોક્કસ કહી શકાય. અને જે કેસોની સંખ્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક સુરત સૌથી આગળ છે. 169 કેસ સુરતમાં નોંધાયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 145 કેસ છે, વડોદરા કોર્પોરેશનમાં 90 કેસ છે અને સુરત ગ્રામ્યમાં 81 કેસ છે. એટલે આમાં પણ સુરત સૌથી વધારે છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોરોના માટે સુરતમાં કંટ્રોલ લેવા માટે રાજ્ય સરકારના તમામ પ્રયત્નો છે અને તેના ત્યાર પછી પણ અત્યારે સુરત રાજ્યમાં ટોપ પર કોરોનામાં છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો ગુજરાતમાં કોરોનાના કુલ 88,942 કેસ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના નવા 1096 કેસ નોંધાયા છે.